મંદિરમાં બિરાજમાન દેવોનો વાર્ષિક પાટોત્સવ અને પાટોત્સવની અંદર આપણા સત્સંગના ભક્તોનો જે પ્રેમ લાગણીને ભાવ એ સમુદ્રની પેઠે હિલોડા મારી રહ્યો છે. હમણાં જન્મંગળ ભગતે વાત કરી કે ઘણી વખત આપણે કોઈ પરિશ્રમ પુરુષાર્થ કે જ્યારે કોઈ યાત્રા વગેરે કરતા હોઈએ ત્યારે એનો આપણા શરીર ઉપર થાક જણાતો હોય છે, પણ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સત્સંગીના ગુણ બતાવ્યા છે. ભગવાનના ભક્ત હોય એના કેવા લક્ષણ હોય તો ભગવાન શ્રી હરિ વચનામૃતની અંદર એમ સમજાવે કે કોઈ હજારો ગૌની યાત્રા કરીને આવ્યો હોય અને શરીરથી કદાચ એને ઘણો થાક પણ લાગ્યો હોય, પણ જો એને એવા વાવડ મળે, એવા સમાચાર મળે કે મારા ભગવાનના દર્શન મને થવા જઈ રહ્યા છે અથવા તો મને ભગવાનના ગુણાનુવાદ ચરિત્રો સાંભળવાનો અવસર મળવા જઈ રહ્યો છે, તો એના શરીરનો તમામ થાક એ ત્યાં વિસરાઈ જાય અને જેણે કોઈ થાક લાગ્યો જ નથી એવા ઉત્સાહથી એ ભગવાનના દર્શન માટે અથવા ભગવાનના કથા શ્રવણનો લાભ લેવા તત્પર રહે છે. અમને ઘણા ભક્તો આ વાત કરતા હોય, કારણ કે સત્સંગ બહુ મોટો છે, દેશ વિદેશની અંદર પથરાયેલો છે અને યાત્રા ઘણી વખત લાંબી લાંબી થતી હોય છે, અને હવે કોઈ અમારા આયોજનથી ચાલીએ ને તો અમે રૂટ બનાવીએ, પણ તમારા આયોજનથી ચાલીએ ને તો ઉત્તર ને દક્ષિણ ભેગું કરવું પડે. એટલે એમને તો ખાલી કહેવાનું હોય ને બાપુજી અમારે આટલે પ્રસંગે પધારજો, પણ પછી કિલોમીટરો ભેગા કરવા આગ્રહ પડી જતા હોય. પણ અમે આ વાત કાયમ કહીએ છીએ અને હકીકત જે અમે અનુભવીએ છીએ કહીએ છીએ. માણસને થાક ક્યારે લાગે? જ્યારે કોઈ મહેનત કર્યા પછી એ કાર્યની કોઈ ફળશ્રુતિ વ્યવસ્થિત ન થાય ત્યારે એને એનો થાક જણાતો હોય છે. આપણે કોઈ કામ કરતા હોઈએ અને મહેનત